तो मुख्यप्रधान विजय रूपाणी कंट्रोल रूम की मुलाकात बाद पत्रकारों साथे बात करी रहा छे, सांभळिए। सामे गुजरात ना ज्यां इफेक्टेड एरिया छे त्यां पण जे बधा मंत्रीओ ने मोकला छे, प्रभारी सचिवो गया छे, कलेक्टर टीम ए लोको पण वीडियो कॉन्फरन्स में सामे हता। तंत्र संपूर्ण रीते सज्ज छे। अत्यार सुधी में लगभग 2,81,000 3,00,000 થી વધારે લોકોને આપણે સ્થળાંતર કર્યા છે અને હજુ પણ કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગ ચાલુ છે। જેમ જેમ લોકો મળે છે બધાને આપણે શિફ્ટ કરતા જઈએ છીએ અને સલામત સ્થળે બધાને પહોંચાડીએ છીએ। આવતીકાલે સવારના લગભગ 8 વાગ્યાથી આની અસર શરૂ થઈ જશે અને બપોરે લગભગ 2 થી 3 વાગ્યા વચ્ચે એક્ઝેક્ટ ટચ થશે વાવાઝોડું એવી ફોરકાસ્ટ છે। અને ફોરકાસ્ટ બુલેટિન સતત સેન્ટ્રલ ગવર્મેન્ટ અને અહીંની પણ વેધશાળામાંથી એના એક્સપર્ટ લોકો આપને આપતા જાય છે અને એના આધારે વ્યવસ્થાના આપણે આગળ વધતા જાય છીએ। એનડીઆરએફની બધી ટીમો ગુજરાતમાં લેન્ડ થઈ ગઈ છે, મોટાભાગની સ્ટેન્ડ ટુ જે તે જિલ્લામાં પણ થઈ ગઈ છે। પોલીસ પણ આજે રાત્રે ટોટલ આખી રાત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરી રહી છે જેથી કોઈ નીચાણવાળા વિસ્તારમાં કોઈ વ્યક્તિ ન રહે અને બધાને આપણે શિફ્ટિંગ કરી દઈએ છીએ। લગભગ સંસ્થાઓ, એનજીઓ, ફૂડ પેકેટ્સ એ બધું પણ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે। પીજીબીસીએલ, પાણી પુરવઠા, રસ્તા તૂટે, ઝાડ પડે, હોર્ડિંગને ઉતારવા આપણી આરએનબીની પણ વ્યાપક ટીમો અલગ અલગ જગ્યાએ પોઝિશન લઈ લીધી છે અને દરેક કંટ્રોલ રૂમ ફાયર બ્રિગેડ સાથે એલર્ટ છે। વાયુસેના, લશ્કર પણ આપણા સપોર્ટમાં છે। કેન્દ્ર સરકાર સતત આપણી ચિંતા કરે છે। પ્રધાનમંત્રી કાર્યાલય અને અમિતભાઈનું ગૃહમંત્રીનું કાર્યાલય પણ સતત આપણા સંપર્કમાં છે। આ રીતે સંપૂર્ણ તંત્ર વ્યવસ્થિત નિશ્ચિત લક્ષ્યાંક સાથે સ્ટ્રેટેજીના ભાગરૂપે પણ બધા કામ કરી રહ્યા છે। અત્યારે બધા જાગે છે, ત્યાં પણ બધા જાગે છે અને આપણે વાવાઝોડાના સામે એક પણ જાતની નુકસાનીઓ આપણે સહન ન કરવી પડે, ઓછામાં ઓછું નુકસાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓને આપણે આગળ વધારી રહ્યા છીએ। આ વખતે જે શિફ્ટિંગ થયું છે એ ભૂતકાળમાં આટલું મોટા પાયા ઉપર શિફ્ટિંગ ક્યારેય કરવામાં આવેલું નથી। વાવાઝોડા સામે બચવા નીચાણવાળા વિસ્તારો, કાચા મકાનો, દરિયાકાંઠાના ગામો એ શિફ્ટ કરીએ તો જ આપણે આમાંથી બચી શકીએ। લોકોએ પણ સહકાર આપ્યો છે, તંત્રએ નીચે પણ ખૂબ સારી મહેનત કરી છે। એસટીથી માંડીને તમામ લોકો શિફ્ટિંગમાં બસમાં બેસીને આપણે શિફ્ટિંગ કરાવી દીધા છે બધાના, એ પણ પહેલી વખત આ બધું વસ્તુ થઈ છે। આગોતરું આયોજન પણ પાકું કર્યું છે આપણે અને આની ગંભીરતા એમાં ક્યાંય આપણે કચાશમાં ન રહીએ, ક્યાંય આપણે એની દુર્લેશ ન સેવા જાય, આટલી બધી ગંભીરતાપૂર્વક આપણે આ વખતે આગતું આયોજન પ્લાનિંગ ઇન ડિટેલ, પ્લાનિંગ ઇન એડવાન્સ આપણે કરેલું છે। એટલે
દરિયામાં કરંટના મધ્યથી સમાચાર આવી રહ્યા છે કે લેવલથી ઉપર છે. અમુક અમુક જગ્યાએ કેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે? 57 તાલુકામાં ઓછો વધતો વરસાદ પડ્યો છે. ઝાપટા પડ્યા છે, ક્યાંક એકાદી વરસાદ પડી ગયો છે. આ રીતના 57 તાલુકામાં આની અસર આપણે શરૂ થઈ ગઈ છે. સાથે સાથે સુત્રાપાડા જેવા ગામોમાં પાણી પણ આ વખતે અંદર આવ્યા છે, દરિયાના પાણી, એ પણ આપણી પાસે માહિતી આવી છે. પોરબંદરના એક ગામડાનો પાળો તૂટવાથી દરિયાના પાણી પણ અંદર ઘૂસ્યા છે. અત્યારે ત્યાં પણ યુદ્ધના ધોરણે કામ થાય છે. ફરી વખત પાળો આપણે બનાવી રહ્યા છીએ. હિટાચી મશીન પણ ત્યાં લગાવી દીધા છે. એટલે આવું છૂટક છૂટક બધી માહિતી આપને મળી ગઈ છે. બાકી બધા પોર્ટ ખાલી કરાવી દીધા છે. બધા નાવિકો માછીમારોને આપણે બોલાવી લીધા છે. એટલે એ રીતે બધી ગતિવિધિ ઉપર સંપૂર્ણ કંટ્રોલ આપણે લઈ લીધો છે. એટલે હવે બહુ છૂટક હશે.